અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા નારોલમાં સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કરી દેવાયું છે. બિન ખેતી અંગે ખોટા દસ્તાવેજો ઉભા થયા હોવાનું સામે આવતા જ દક્ષિણ ચોન એસ્ટેટ વિભાગે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કર્યું છે. મહત્વનું છે કે દક્ષિણ ચોન એસ્ટેટ વિભાગે આ સ્કીમની રજા ચિઠ્ઠી રદ કરી હતી. નાયબ કલેક્ટરના ધ્યાને સમગ્ર બાબત આવતા જ એએમસીએ કાર્યવાહી પણ કરી છે. અર્પણ કાયદાવાળા જોડે છે. અર્પણ, ખોટા દસ્તાવેજનો મામલો છે, હાલમાં શું પ્રક્રિયા ચાલી રહી છે સીલ કરી દેવા પર? જરાક વાત કરીએ તો ખૂબ જ ગંભીર મામલો કહી શકાય, કારણ કે ભૂતકાળમાં પણ આ જે ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વિવિધ કૌભાંડ કરવા માટે વિવાદમાં આવી ચૂક્યા છે, પછી તે ઇન્કમ ટેક્સની વાત હોય કે પછી વિવિધ જમીનના ખોટા દસ્તાવેજ કરી ગેરકાયદેસર બાંધકામ કરવાની વાત હોય, આ ફરીથી ગેરકાયદેસર બાંધકામ કરવાનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશને નારોલ વિસ્તારમાં જે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક છે, જે ખૂબ જ મોટી સ્કીમ છે, જેનામાં 68 જેટલા કોમર્શિયલ યુનિટની જે પરવાનગી મેળવવામાં આવી હતી, પરંતુ આ જે પરવાનગી મેળવવામાં આવી હતી તે માટે જે બિન ખેતીના એટલે કે એને કરવા માટેની જે પ્રક્રિયા હોય છે નોન એગ્રીકલ્ચર જમીન માટેની, આ પ્રક્રિયા કરવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જે અંતર્ગત કલેક્ટર ઓફિસના જે નાયબ કલેક્ટર છે બિન ખેતી વિભાગના, તેમને અભિપ્રાય આપ્યો છે કે આ દસ્તાવેજ ખોટા સાબિત થયા છે. તેના આધારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ કન્સ્ટ્રક્શન સાઇટ હતી સ્વામિનારાયણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને સ્વામિનારાયણ બિઝનેસ પાર્કની તેની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે અને સમગ્ર જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું તેને પણ સીલ કરી દીધું છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. બિલકુલ બિલકુલ, આ ગંભીર બાબત છે. આભાર અર્પણ. તો આખરે સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક સીલ કરી દેવાયું છે.